હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 31 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તો 29 થી 31 ડિસેમ્બરમાં બંગાળના સાગરમાં લો પ્રેશર રહેશે. 1 જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 25 થી 30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. તેમણે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે. તેમના કહેવા મુજબ 1 થી 5 જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. હવે ધીરે ધીરે આકાશ ચોખ્ખું થતું રહેશે, પરંતુ યુરોપ પાસેથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી છે. ઉત્તર પ્રદેશ, માલદીવ, પૂર્વે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે. અને તારીખ 29-30માં અરબસાગરમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દેવાનું ઊભું થશે. બંગાળ ઉપસાગરમાં પણ હવાનું હળવું ઉડવાનું ઊભું થવાની શક્યતા રહેશે. એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આજે છે એ સિસ્ટમમાં ના કારણે છેક મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો, ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરના ભાગના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે. પરંતુ જાન્યુઆરી માસની શરૂઆતમાં પણ મોટો પલટો આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અન્ય પરિબળો સાનુકૂળ હશે તો કમોસમી વરસાદ વધારે થશે. એટલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં ન્યૂનતમ તાપમાન ઘટશે અને છેક દિલ્હી સુધી વરસાદ થશે. ઉત્તર ભારતના ભાગો કડા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, સરહદના ભાગો, ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત મધ્ય ગુજરાત કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. અરબસાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ જો ઘણી ઊંચાઈ નહીં જાય અને નીચલા લેવલનો હશે તો લગભગ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં લગભગ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ગાત્રો સિઝનની ઠંડી ધીરે ધીરે વધશે.